થેસાલોનિકો અને પાઉલ પ્રયત્નો બીજો પત્ર એનો પહેલો અધ્યાય બીજો થેસાલોનિકી એનો પહેલો અધ્યાય દેવ આપણા પિતા તથા પ્રભુ ખ્રિસ્તમાં થેસાલોનિકિયામાંની મંડળી જોગ લખી તંગ પાવલ સિલ્વાનસ તથા તિમોથી પિતા તથા ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ ભાઈઓ અમારે તમારા વિશે સદા દેવની આભાર સ્તુતિ કરવી જોઈએ અને તે યોગ્ય છે કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો માટે અમારા પર જે સર્વ સતાવણી થાય છે જે વિપત્તિ તમે વેઠો છો તેઓમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે દેવની મંડળીઓમાં તમારા વખાણ કરીએ છીએ એ તો દેવના ન્યાય ઇન્સાફનું પ્રમાણ છે જેથી દેવના જે રાજ્યને સારું તમે દુઃખ બેઠો છો તે રાજ્યમાં દાખલ થવાને યોગ્ય તમે ગણાવ કેમકે ગેરવ્યાજબી ન કહેવાય કે જેઓ તમને દુઃખ દે છે તેઓને દેવ દુઃખનો બદલો આપે અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે તે વખતે જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તામાં માનતા નથી તેઓને તે સજા કરશે તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમામાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે જ્યારે પોતાના સંતોમાં મહિમા મેળવવાને અને જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં આશ્ચર્ય ઉત્પન્ન કરવાને તે આવશે તે દિવસે આમ થશે કેમ કે તમે અમારી સાક્ષી પર વિશ્વાસ રાખ્યો એથી અમે સદા તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે આપણો દેવ જે તેડું તમે મળ્યું છે તેને લાયક તમને ગણે ને પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઈચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે જેથી આપણા દેવ તથા પ્રભુ યસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાન થાય અને તમે તેનામાં થેસ્લિમા પાવર પ્રીતનો બીજો પત્ર અને એનો બીજો અધ્યાય પાઉલ પ્રહિતે થેસાલોની કિમાની મંડળીને લખેલો બીજો પત્ર અને એનો બીજો અધ્યાય હવે ભાઈઓ આપણા પ્રભુ શું ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો અને ગભરાવો નહીં કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં કેમ કે એમ થતા પહેલા ધર્મત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે અને એમ દેવ હોવાનો દાવો કરીને તે દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે શું તમને યાદ નથી કે હું તમારી સાથે હતો ત્યારે એ વાત મેં તમને કહી હતી વળી તેને નિર્માણ થયેલા સમય પ્રગટ થતા શું અટકાવે છે તે હવે તમે સમજો છો કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેને અટકાવવામાં આવશે ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે પ્રભુસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે શૈતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારના ખોટા પરાક્રમો ચિહ્નો તથા ચમત્કારો સાથે તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહીં અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરૂષ પ્રગટ થશે જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં પણ અધર્મમાં આનંદ માન્યો તે સર્વને દોષિત ઠરાવવાને માટે તેઓ અસત્ય માને માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે છે પણ ભાઈઓ તમે પ્રભુને પ્રિય છો તમારા વિશે સદા દેવની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ કેમ કે આત્માના પવિત્રિકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે દેવે તમને આરામથી પસંદ કર્યા છે અને એટલા માટે તેણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે અમારી સુવાર્તા દ્વારા તેડ્યા છે માટે ભાઈઓ દ્રઢ રહો અને જે શિક્ષણ તમને વચ્ચન દ્વારા કે અમારા પત્ર દ્વારા મળ્યું છે તેને વળગી રહો હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને દેવ આપણા પિતા જેણે આપણા પર પ્રેમ રાખ્યો ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યા તે તમારા હૃદયને દિલાસો આપો અને દરેક સારા કામમાં ત્યાં વચનમાં તમને દ્રઢ કરવાની મંડળી એને પાવર પ્રયત્ન બીજો પત્ર અને એનો ત્રીજો અધ્યાય બીજો થેસાલોનીકી કી એનો ત્રીજો અધ્યાય છેવટે ભાઈઓ અમારે માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેનો મહિમા વધે અને આડા તથા દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય એ માટે પ્રાર્થના કરો કેમ કે સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી પણ પ્રભુ વિશ્વસનીય છે તે તમને દ્રઢ કરશે દુષ્ટ શૈતાનથી તમારું રક્ષણ કરશે જે આજ્ઞા અમે કહીએ છીએ તે તમે પાળો છો અને પાળશો એવો તમારા વિશે અમે પ્રભુમાં ભરોસો રાખીએ છીએ પ્રભુ તમારા હ્રદોને દેવના પ્રેમ તરફ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો હવે ભાઈઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે ભાઈ આડો ચાલે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી તેનાથી તમે અલગ રહો કેમ કેવી રીતે અમારું અનુકરણ કરવું તે તમે પોતે જાણો છો કેમ કે અમે તમારી સાથે રહીને અયોગ્ય રીતે વર્ત્યા નહોતા અમે કોઈ માણસનું અન્ન મફત ખાધું નહોતું પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાત દિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા અમને અધિકાર નહોતો એટલા માટે નહીં પણ તમે અમારું અનુકરણ કરો માટે અમે તમને નમૂનો આપ્યો હતો કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે તમને એવી આજ્ઞા કરી હતી કે જો કોઈ માણસ કામ ન કરે તો તેને ખવડાવું પણ નહીં કેમ કે તમારામાંના કેટલાય સ્વચ્છંદીપણે ચાલે છે તેઓ કંઈ ઉદ્યોગ કરતા નથી પણ ગાલમેલ કરે છે એવું અમારા સાંભળવામાં આવે છે હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે આજ્ઞા કરીએ છીએ તથા સલાહ આપીએ છીએ કે તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું રળેલું ખાય પણ ભાઈઓ તમે ભલું કરતા થાકશો નહીં કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો જેથી તે શરમાઈ જાય તો આપણ તેને શત્રુ ન ગણો ભાઈ જાણીને તેને શિખામણ આપો હવે શાંતિનો પ્રભુ પોતે સર્વસમય તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો પ્રભુ તમ સર્વની સાથે હો હું પાઉલ મારે પોતાને હાથે ક્ષેમકુશળ લખું છું મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એવી રીતે હું લખું છું આપણા પ્રભુ શું કૃપા તમ સર્વપ્ર હો